નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈ પણ બે સંખ્યાનો બે સંખ્યા સાથે ગુણાકાર કઈ રીતે કરવો તો તેના વિશે શીખીશું. એકદમ શોર્ટ ટ્રીક ની અંદર એક જ સેકન્ડ ની અંદર જવાબ મેળવીશું. જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે કોઈ એક ઉદાહરણ લઈએ કે 32 × 24 કરવાશો બરાબર, તો શું કરશો? તો સૌ પ્રથમ આપણે જે આ બે છે એ બે નો ચાર સાથે ગુણાકાર કરશું બરાબર છે. બે નો ચાર સાથે ગુણાકાર, બે ચોકા આઠ, પછી બે નો બે સાથે ગુણાકાર અને ત્રણ નો ચાર સાથે ગુણાકાર, ક્રોસ ગુણાકાર કરશો અને એમનો સરવાળો કરશો બરાબર છે. ચલો બે દુ ચાર, ચાર કરી બાર, ચોરાનો સરવાળો કરી ચાર ને બે છ, એક નો એક સોળ, સોળ નો એકમ નો અંશ અહીંયા મૂકશું છ બરાબર, એક રહેશે વધી બરાબર. હવે ત્રણ નો ગુણાકાર બે સાથે, ત્રણ દુ છ, છ ને એક વધી છે એ અંદર ઉમેરી દઈએ તો છ ને એક સાત, આ આપણો જવાબ છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો. બીજો એક ઉદાહરણ લઈએ આપણે 37 × 25 બરાબર, તો શું કરશો? ફરીથી એનો સાત નો ગુણાકાર પાંચ સાથે, સાત પંચા પાંત્રીસ, તો પાંત્રીસ નો પાંચ નો વધી પડી ત્રણ, સાત નો ગુણાકાર બે સાથે અને ત્રણ નો ગુણાકાર પાંચ સાથે, સાત દુ ચૌદ, પાંચ તરી પંદર, ચપાટ ચાર નવ, નવ ને દસ અગિયાર બાર, બાર નો ગુણો વધી પડી એક, બે ને એક ત્રણ, તો બત્રીસ, બત્રીસ ના બે અહીંયા મૂકીશું અને ત્રણ છે એ વધી રહેશે. હવે ત્રણ નો ગુણાકાર બે સાથે, ત્રણ દુ છ, છ ને સાત આઠ નવ, છ ને ત્રણ નવ, તો આપણો જવાબ 23 × 24 બરાબર. તો હવે શું કરશું? તો સૌ પ્રથમ આપણે શું કરશું, જે આ ત્રણ છે એ ત્રણ નો આપણે ચાર સાથે ગુણાકાર કરશું. આ જે ત્રણ છે એના આપણે ચાર સાથે ગુણાકાર કરશું. ત્રણ ચોકા બાર, તો અહીંયા બાર કરશું બરાબર છે. ત્રણ ચોકુ બાર, બાર ના બે અને અહીંયા આપણે જે વધી છે એ અહીંયા એક મૂકશું બરાબર છે. પછી આ સંખ્યાનો બે નો ત્રણ સાથે ગુણાકાર અને ચાર નો બે સાથે ગુણાકાર, ક્રોસ ગુણાકાર કરશું આપણે અને એમનો સરવાળો કરી વધી એમાં ઉમેરી દઈશું. ચાર દુ આઠ અને ત્રણ દુ છ, તો આઠ અને છ એનો સરવાળો કેટલો થાય? તો છ ને એક સાત, સાત ને આઠ પંદર, તો પંદર ના જે પાંચ છે એ અહીંયા મૂકી દઈશું અને આ છે એ વધી રાખશું બરાબર છે. હવે આ બે સંખ્યાનો આ બે સંખ્યા સાથે ગુણાકાર કરશો. બે ગુણ્યા બે એટલે બે દુ ચાર, ચાર ને એક પાંચ, એ જવાબ આપણો આવી ગયો 552 બરાબર. બીજો ઉદાહરણ લઈએ 54 × 37 બરાબર. ચલો સાત નો ગુણાકાર આપણે ચાર સાથે કરશું બરાબર. સાત ચોકુ અઠ્યાવીસ, અઠ્યાવીસ નો આઠ, વધી પડી એ બરાબર. ચલો ત્રણ નો ગુણાકાર ચાર સાથે, ચાર તરી બાર અને સાત નો ગુણાકાર પાંચ સાથે, સાત પંચા પાંત્રીસ, ચલો સરવાળો કરી નાખો, પાંચ ને બે, છ ને સાત, સાત ને એક આઠ, ત્રણ ને એક ચાર, કેટલા થયા? તો 48, 48 ના આઠ અહીંયા મૂકશું અને ચાર છે એ વધી રાખશે બરાબર છે. ચલો આનો ગુણાકાર પાંચ નો ગુણાકાર ત્રણ સાથે કરીએ, પાંચ કરી પંદર, પંદર ને ચાર ઓગણીસ, તો અહીંયા આપણે લખી નાખીએ ઓગણીસ બરાબર. આવડી ગયો ને વિદ્યાર્થી મિત્રો?